શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે કહો. ચલો વન નંબર, સુગરીનો માળો હલકે કે ઝાડની ડાળી? તો સુગરીનો માળો. સેકન્ડ, લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી? તો તમને ખબર પડી જાય પ્લાસ્ટિકની ખુરશી. ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? તો ગુજરાતીની ચોપડી. તો ભાર આમ વધારે પીએચવાળી હોય ને તો ગુજરાતીની ચોપડી હલકી આવે. ફોર, પેન્સિલ કે રબર? તો પેન્સિલ. ફાઇવ, લખોટી કે પ્લાસ્ટિકનો દોડો? તો પ્લાસ્ટિકનો દોડો, હલકો હોય. બરાબર. ફોર્ટી નંબર, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. ઉદાહરણ આપેલું, ચાર અક્ષરનું એક નામ, નામના છેલ્લા બે અક્ષરોમાં શું આવે? તર. ત્રીજા અને પહેલા અક્ષર મને તક, તો તક. તો એ કોણ છે? તો કબૂતર. તો એનું સેન્ટેન્સ બનાવવાનું, કબૂતરને ચણતા જોવાની મજા પડે. તો એ ઉદાહરણ આપ્યું છે, હવે આપણે સેન્ટેન્સ સાથે બનાવવાના છે. ચાર અક્ષરનું એનું નામ, નામના પહેલા બે અક્ષરો છે કરો, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો? તો કયો. ત્રીજો અક્ષર તમે ધારશો તો અળી. તો મળશે આઠ પગવાળું જંતુનું નામ કરોળિયો. તો વાક્ય કેવું બનાવ્યું? કરોળિયો જાળા બનાવે છે. ચાલો સેકન્ડ, ચાર અક્ષરનું એનું નામ, તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક, તો ચરક. ચોથા અને પહેલા અક્ષરથી બને લોક, તો લોક. તો એ કોણ હશે? તો કરચલો. વાક્ય, કરચલો પાણીમાં રહે છે. થર્ડ, ચાર અક્ષરનું છે નામ, પહેલા અને બીજા અક્ષરથી બને દર, પહેલા અને ચોથા અક્ષરથી દડો, દડો. પહેલા ત્રણ અક્ષરોથી બને કારીગર, દરજી. તો એ કોણ હશે? દરજીડો. વાક્ય, દરજીડો સુંદર માળો બનાવે છે. ફોર, પાંચ અક્ષરનું છે નામ, પહેલા બે અક્ષરથી બને કાન, ત્રીજા અને પાંચમા અક્ષર ભેગા થઈ બને ખરો, ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે, તો જૂ. તો એ કોણ હશે? તો કાન ખજૂરો. વાક્ય, કાન ખજૂરો એક જીવજંતુ છે. તો ઇસ તરહ સે આપકો આપકી બુક મેં કર લેના હૈ. દેખો બચ્ચો, ક્વેશ્ચન 15 મેં જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો. તો આપકો એ પિક્ચર ઓર એ દોનો પિક્ચર મેં આપકો ક્યા ડિફરન્સ હૈ યહાં પર લિખના હૈ. દેખો મેને ઇસ તરહ સે તેજલનું ઘર ન વિવેકનું ઘર. તો તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે, તો જુઓ જાડો છે, અને વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે. તેજલના ઘરની બહાર લીલા રંગની બારી છે, તો દેખો એ લીલા રંગની બારી છે, અને વિવેકના ઘરની બહાર જાંબલી રંગની બારી છે. તો ઇસ તરહ સે હમે ડિફરન્સ લિખને હૈ. દેખો તેજલના ઘરની બહાર દાદી બેઠા છે, વિવેકના ઘરની બહાર દાદી બેઠા છે, અહીંયા દાદા બેઠા છે. તેજલના ઘરની બહાર બે પથ્થર છે, તો દેખો અહીંયા પર બે પથ્થર છે અને અહીંયા એક પથ્થર છે. તો ઈ તરહ સે અમે ડિફરન્સ લિખને. તેજલના ઘર પાસેના ઝાડ પર પંખી બેઠું છે, વિવેકના ઘર પાસેના ઝાડ પર પંખી નથી. તેજલના ઘરની બહાર શુભલાભ લખેલું છે, વિવેકના ઘરની બહાર સાથિયા દોર્યા છે. ઈ તરહ સે ક્વેશ્ચન કમ્પ્લીટ હુઆ. ઓર એ જો ક્વેશ્ચન હે તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે તમારે જાતે અહીંયા લખી નાખવાનું. ઓર એ ક્વેશ્ચન 16 મેં રીડિંગ ક્રિકેટ આપી છે, તમારે એ જો સેન્ટેન્સ દીએ સી આપકો લર્ન કરને હે. અવ ક્વેશ્ચન 17, ટીકુ બહેન તો વાંચનના શોખીન. તો દેખો ઇસ તરહ સે પઢના હૈ, ટીકુ બહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડિયું રંગીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન, છોટા ભીમને સોટી પોટ, બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હૂબ, ટીકુ બહેનનું લેસન કરતો વાર્તા માનો જીમ, ટીકુ બહેન તો વાંચનના શોખીન, ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જાતા ચીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાડામાં થયા ટેકુ બહેન ગુમ, આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ, સાણા ટીકુ બહેન પલગ નીચે વાંચનમાં તલ્લીન, ટીકુ બહેન તો વાંચનના શોખીન. બરાબર. એ ગીત હર્ષવી પટેલે ગાયું છે. તો આપકો એ જો
गीत दिया है ना वो आपको एक दो बार लर्न कर लेना है, फिर उसके क्वेश्चन के आंसर देने हैं। तो देखो यहाँ क्वेश्चन वन, टीकू बहन ने शू बहु गमतु हतु तो वाँचवानु, तमे शू वाँचो छो तो बुक्स, वाँचवू लखवू गावू रमवू आ चार मे तमने शू करवानु गमे छे, तमने जे गमतु एमां टीक कर देवानु। फोर, तमे क्यारे वाँचवा बेसो छो, क्यारे बेसो छो सवारे सांजे ज्यारे बेसता होय त्यारे लखी नाखवानु। फाइव, तमे क्या वाँचवा बेसो छो, तो बेडरूममां ड्रॉइंग रूममां क्या बेसो छो। सिक्स नंबर, टीकू बहन तेना मम्मी पप्पा ने शू करवानु कहे छे, तो यहाँ पर लखी यहाँ पर दिया है, देखो हम ढूंढ लेते हैं। टीकू ने आज्ञा थी साथे वाँचे मम्मी पप्पाए, मम्मी पप्पा ने शू करे छे, वाँचवानु कहे छे। तमारा घर में कौन कौन वाँचे छे, तमारा घर में तमारा भाई बहन बधा वाँचता होय ने तेमनु लखवानु नाम। तमारी घरे कई कई चौपड़ियों छे तो ये तमारे लखवानु, के अमारे घर में स्टोरी बुक छे पछी बधा पिक्चर नी बुक छे सब कुछ लिखना है। बधा टीकू बहन ने क्या शोधता हता, क्या शोधता हतो फळिया मां, टीकू बहन क्या थी मळ्या पलंग नीचे थी। देखो ये आपको मैचिंग करना है, क्वेश्चन 90 जोड़ो अने वाँचो। फर्स्ट, टीकू बहन तो वाँचवानु खूब गमतु, तेनु लेसन कोण करतो वार्तानो जीन करी आपतो, तेना घरमां घणी बधी चौपड़ियों हती, ते पलंग नीचे संताईने वाँचता हता, बधा टीकू बहन ने बूमो पाड़ी शोधता हता। क्वेश्चन 20 जुओ समझो अने लखो। तो उदाहरण, नखीसो तो शू थाय शौखीन, तो ये क्या लिखा है, फर्स्ट डी पचो तो क्या आएगा, चो प डी, या क्या लिखा है न जी तो क्या बनेगा जी न, फिर न स ले तो ले स न, पची इसका ए डी फ तो फ ई ए, अना नहेब कूटी तो टीकू बहन। ओके देखो फिर सिक्स नंबर में, ग लम प तो क्या आएगा, प लंग आ गन्या अन अजवाड़ा। ओके, और क्वेश्चन 11 आपको अपने आप करना है। फिर देखो क्वेश्चन 22, मोटे थी गाओ, जाने मोटो कारीगर, गुंथी गुंथी बनावे घर, एवं पक्षी कयू वड़ी, डाड़े लटके जेनू घर, तो शू आवशे सुग्री। 23, चालो हसी दीपू, हे टीकू केवो रह्यो दिवस, टीकू बेकार यार, अमारा टीचर ने कशु साचू न कहवाय, दीपू केम, टीकू एमने पाटिया में राष्ट्रगीत लख्यू ने पूछू राष्ट्रगीत कोणे लख्यू, दीपू हम तो, टीकू मैं कहू सर तमे तो मारी साथे डोड़ा काढ़ी जोई रहा, दीपू हा 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 हा, बस इस तरह आपका ये चैप्टर यहाँ पर कंप्लीट होता है। तो बच्चों अब हम अगले वीडियो में आपका सेकंड चैप्टर देखेंगे। बाय।